हेलो विद्यार्थी मित्रों, आज आप फलन अने गर्भधारण विषे बात करीशु। ओके, तो फलन नी घटना अने गर्भस्थापन नी घटना के गर्भनु स्थापन छे केवी रीते थाय छे, राइट। तो सवनन अथवा तो मैथुन एटले के समागम नी घटना द्वारा शिश्न द्वारा वीर्य योनि मार्ग में ठालवामां अथवा तो मुक्त थाय छे। एटले के शुं कहेवा मांगे छे, तो के शिश्न द्वारा वीर्य ने योनि मार्ग में ठालवामां आवे छे। अने वीर्य नी अंदर शुं हशे, तो के शुक्राशय रस, आ उपरांत बीजी जे सहायक ग्रंथिओनो छे ए रस प्लस शुक्रकोषो छे, शुक्रकोषो होय छे। तो ए जे वीर्यनी अंदर रहेला जे शुक्रकोषो छे, ए शुक्रकोषो झड़पी तरे छे अने ग्रीवा द्वारा गर्भाशयमां प्रवेशे छे, राइट। वीर्यनी अंदर जे रहेला शुक्रकोषो होय, ए शुक्रकोषो वीर्यनी अंदर रहेलू जे पोषक सभर युक्त द्रावण छे, ए द्रावणनो उपयोग करी अथवा तो शुक्रकोषनो जे मध्य भाग छे एनी अंदर रहेला कणाभ सूत्र द्वारा ए शक्ति मेळवी अने झड़पी शुं थाय छे, तरे छे, एटले के हलनचलन करे छे अने ए ग्रीवा द्वारा गर्भाशयनी अंदर प्रवेश करशे अने अंते ते अंडवाहिनीना इथमस अने तुंबिकीय जोड़ाण स्थाने, एटले के तुंबिका इथमस जोड़ाणे छे पहुंचे छे। आ तुंबिका ने इथमस भाई शू छे, तो आपणे मादा प्रजनन तंत्रनी अंदर अंडवाहिनीनी अंदर त्रण भागनी वात करेली हती, इथमस तुंबिका अंडे अंडवाहिनी निवाप। तो के ज्यां अंडवाहिनीनो इथमस अने तुंबिका भाग ए एक बीजा साथे जोड़ाय छे, त्या ए जोड़ाण स्थाने बराबर छे शुं होय, तो के त्यां ज जोड़ाण स्थाने अंडकोष होय अने ए ज जोड़ाण स्थाने जो शुक्रकोष आवे, राइट। ए तुंबिका इथमस जोड़ाण ज अंडकोष हशे अने त्यां ज जो शुक्रकोष आवशे तो त्यां तेनुं शुं करे छे, फलननी घटना छे, फलननी घटना संभव करे छे, राइट। ओके, केवी रीते थशे? तो के दाखला तरीके तमने आकृतिनी अंदर देखाय छे के जे अंडकोष छे ए अंडकोष आ अंडपिंडमांथी मुक्त थशे। अंडकोष छे शुं थाय छे, अंडपिंडमांथी छे मुक्त थाय छे। ए अंडकोष छे ए धीमे धीमे अंडवाहिनीनी अंदर दाखल थशे। अंडवाहिनीनी अंदर आ जे भाग छे बराबर छे, आटलो भाग, ए भाग तुंबिका अने इथमसनुं જોડાણ સ્થાન છે અને એ જ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને અંડકોષ રહેશે, સાથે યોની માર્ગના મારફતે, યોની માર્ગ મારફતે બરાબર છે જે શુક્રકોષ છે, શુક્રકોષ પણ ક્યાં આવે છે? તો કે શુક્રકોષ છે એ અંડવાહિનીની અંદર તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને આવે છે અને તે જ ભાગે શું થાય છે? ફલન થાય છે, રાઈટ। અને ફલન થયા પછી જે ગર્ભ બને છે એ ગર્ભનું સ્થાપન ક્યાં થશે? ગર્ભાશયમાં થાય છે। ગર્ભનું સ્થાપન ક્યાં થશે? ગર્ભાશયની અંદર થાય છે। એટલે કે ફલનની જે ઘટના છે, ફલનની ઘટના ક્યાં થશે? તો કે ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાન ઉપર જ થશે, રાઈટ। ઓકે, અંડપિંડ દ્વારા થતો મુક્ત થતો અંડકોષ, રાઈટ। અંડપિંડ દ્વારા જે મુક્ત થતો અંડકોષ, આની પહેલા પણ આપણે વાત કરાઈ ગયા છીએ કે અંડકોષ ક્યાં સ્વરૂપે મુક્ત થાય? દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપે મુક્ત થાય। ક્યાં સ્વરૂપે મુક્ત થશે? દ્વિતીય પૂર્વ અંડકોષ, રાઈટ, આ સ્વરૂપે છે મુક્ત થાય। એ અંડકોષ તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન એટલે કે શુક્રકોષ અને અંડકોષ સાથેની જોડાણની પ્રક્રિયા થાય છે। ફલન એટલે કે શું? તો કે ફલન એટલે કે જ્યારે શુક્રકોષ છે એ અંડકોષ સાથે જોડાઈ જાય, તો એ ઘટનાને આપણે શેના તરીકે ઓળખશું? ફલન તરીકે ઓળખશું।
એટલે કે આ જે ફલનની જે ઘટના છે એ ફલનની ઘટના ક્યાં થશે? તો કે તુંબિકીય અને ઇથમસના જોડાણ સ્થાન ઉપર થશે. રાઈટ? ઓકે. ફલન ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે, ખાસ કરીને યાદ રાખજો, ફલન ક્યારે થાય? તો કે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન ઉપર વહન પામે, એટલે કે બંને એકી સાથે, અંડકોષ અને શુક્રકોષ બંને એકી સાથે ક્યાં પહોંચે? તો કે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન ઉપર પહોંચે તો જ ફલનની ઘટના છે એ ફલનની ઘટના સંભવ થાય. એવું ન હોય કે દાખલા તરીકે અંડકોષ આવી ગયો તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન ઉપર અને શુક્રકોષ બીજે ગમે ત્યાં છે, બરાબર છે, તો ફલન થાય, તો ફલન થશે નહીં. એવી જ રીતે અંડકોષ અંડપિંડની અંદર છે ને, શુક્રકોષ તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન ઉપર આવી ગયો તો પણ એવી ફલનની ઘટના થશે નહીં. બંને એક સાથે એક જ સમયે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન ઉપર પહોંચવા જોઈએ. શું કામ? કારણ કે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય તો એ ફક્ત ને ફક્ત બે દિવસ છે જીવંત રહે છે, બે થી ત્રણ દિવસ છે જીવંત રહે છે. તો ત્યાં સુધીમાં શુક્રકોષે શું કરવું પડે? એનું ફલન કરવું પડે. અને સેમ એવી જ રીતે શુક્રકોષ જ્યારે પુરુષ સાથી દ્વારા, શિશ્ન દ્વારા સ્ખલિત કરવામાં આવે છે ત્યારે એ વીર્યની અંદર રહેલા શુક્રકોષો 3-4 દિવસ સુધી શું રહી શકે છે? જીવંત રહી શકે છે. તો એ પહેલા એને શું કરવું પડે? અંડકોષનું છે ફલન કરવું પડે છે. રાઈટ? ઓકે. આ જ કારણે બધી જ સવનનની ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણામતી નથી. એટલે કે જેટલી વખત સવનનની ઘટના થાય એટલી વખત ફલન અથવા તો ગર્ભધારણ થવું છે જરૂરી છે નહીં, બરાબર છે. નથી થતું એનો મતલબ શું? તો કે એનો મતલબ એ છે કે અંડકોષ અને શુક્રકોષ એકી સાથે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન ઉપર પહોંચતા નથી. એના કારણે જે ફલનની જે ઘટના છે અને ફલનની ઘટનાને અનુસરીને ગર્ભધારણની જે ઘટના છે એ ગર્ભધારણની ઘટના છે એ સંભવ થતી નથી. રાઈટ? તો ફલનની ઘટના થયા બાદ, રાઈટ, ફલન ક્રિયા દરમિયાન અંડકોષની અંદર પણ અમુક ફેરફાર થાય છે. ફલનની ઘટના થયા પછી આ અંડકોષની અંદર શું થાય જોવા મળે છે? ફેરફાર છે, ફેરફાર જોવા મળે છે. ફલન દરમિયાન શુક્રકોષ છે એ શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડા, આપણે જ્યારે અંડકોષ જનન કર્યું હતું ત્યારે અંડકોષની બહારની બાજુએ એક આવરણની વાત કરી હતી. કયું આવરણ? ઝોના પેલ્યુસિડાનું આવરણ. એ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે અને એના કારણે પટલમાં થોડા ઘણા અંશે ફેરફારોને પ્રેરે છે જે અન્ય શુક્રકોષના પ્રવેશને શું કરે છે? અટકાવે છે. એટલે કે જ્યારે એક શુક્રકોષ એક અંડકોષનું ફલન કરે, જે પહેલો શુક્રકોષ હશે કે જે અંડકોષનું ફલન કરવા માટે સક્ષમ થયો હોય એ જેવો ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે કે ડાયરેક્ટ ઝોના પેલ્યુસિડાનું જે અંડપડ હોય, બરાબર છે, એ તેના જીવરસ પડથી શું થઈ જશે? અલગ થઈ જશે. રાઈટ? અને અંડપડ છે એ એવું મજબૂત થઈ જશે કે જેના કારણે બીજા કોઈ શુક્રકોષો છે એ શુક્રકોષો અંદર આવી શકતા નથી, ફક્ત એક જ શુક્રકોષ અંદર આવી શકે છે. રાઈટ? તો કે દાખલા તરીકે આકૃતિમાં આપણને જે બુકની અંદર આકૃતિ આપેલી છે એની અંદર તમે જોઈ શકો છો કે અંડકોષની સૌથી બહારની બાજુએ પહેલા તો કોરોના રેડિયાટાના કોષો હોય. રાઈટ? કોના કોષો હોય? કોરોના રેડિયાટાના કોષો. એ કોરોના રેડિયાટાના કોષોમાંથી જે આ પ્રથમ શુક્રકોષ છે, પ્રથમ શુક્રકોષ કોના સંપર્કમાં આવ્યો હતો? કે એના દ્વારા એ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. જેવો ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે કે એ
જે બહારનું સ્તર છે એવી રીતે મજબૂત થશે કે બાકીના જે શુક્રકોષો જે છે, એટલે કે આ શુક્રકોષ અને આ શુક્રકોષ, એ પછી અંડકોષનું ફલન કરી શકતા નથી. આ ઉપરાંત અંડકોષની અંદર આપણને એક અવકાશ જોવા મળે છે, જે અવકાશને કહેવાય પેરી વિટેલાઇન અવકાશ અથવા તો પેરી અંડપિંડીય અવકાશ. રાઈટ, પેરી વિટલાઇન અવકાશ અથવા તો પેરી અંડપિંડીય અવકાશ. આ પેરી વિટલાઇન અવકાશની અંદર જે શુક્રકોષ છે એ શુક્રકોષ છે એ હરી ફરી શકે છે. રાઈટ, શુક્રકોષ શું કરી શકે છે? હરી ફરી શકે છે, એટલે કે એની અંદર એ હલનચલન કરી શકે છે. એટલે એ સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક જ અંડકોષનું ફલન કરે છે, કારણ કે એક શુક્રકોષ અંદર ગયા પછી બીજો શુક્રકોષ છે અંદર જઈ શકતો નથી. રાઈટ, કારણ કે અંડકોષ એક જ હોય તો શુક્રકોષ છે એક જ અંડકોષનું શું કરશે? ફલન કરશે. કેવી રીતે કરશે? તો કે જ્યારે શુક્રકોષ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે એટલે શુક્રાગ્રહનો સ્ત્રાવ થાય. શેનો સ્ત્રાવ થાય? શુક્રાગ્રહનો. રાઈટ, શુક્રાગ્રહની અંદર શું હોય? તો કે આપણે વાત કરી ગયા છે, શુક્રાગ્રહની અંદર ઉત્સેચકો હશે. શું હશે? ઉત્સેચકો. કયા પ્રકારના ઉત્સેચકો? તો કે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો, બરાબર છે. હાઈ લ્યુરોની ડેઝ. કેવા પ્રકારના ઉત્સેચકો હોય? હાઈ લ્યુરોની ડેઝ પ્રકારના ઉત્સેચકો હોય. અને આ ઉત્સેચકો છે એ અંડકોષના કોષરસમાં એટલે કે ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરવામાં એને શું કરે છે? મદદ કરે છે. કે શુક્રાગ્રહનો સ્ત્રાવ જેવો એ શુક્રાગ્રહ છે ઉત્સેચકનો સ્ત્રાવ કરશે, જેના કારણે શુક્રકોષ છે ઝોના પેલ્યુસિડા અને એના પટલમાં શું કરી શકે છે? ઇઝીલી રીતે આરામથી એ પ્રવેશ કરી શકે છે. હવે જ્યારે શુક્રકોષ છે અંડકોષની અંદર પ્રવેશ કરશે ત્યારે જે અંડકોષ છે કયા સ્વરૂપે મુક્ત થયો હતો? તો આપણે ઘણી વખત વાત કરી ગયા છે, એ મુક્ત થયો હતો દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપે. અને આ દ્વિતીય પૂર્વ અંડકોષનું હવે શું થાય છે? અર્ધીકરણ થાય છે. કયું અર્ધીકરણ? તો કે ભાઈ અર્ધીકરણ બે. અંડકોષ જનન યાદ કરો, મેં અંડકોષ જનનમાં તમને કીધું હતું કે અર્ધીકરણ બે ત્યારે જ થાય જો ફલન થાય તો. આ મેં તમને વાત કરી હતી. રાઈટ, જો ફલન થશે તો જ અર્ધીકરણ બે થશે, એટલે કે અર્ધીકરણ બે ની પૂર્ણતા પ્રેરે છે. એટલે કે હવે ફલન થઈ ગયું, શુક્રકોષ અંડકોષની અંદર દાખલ થઈ ગયો, એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ છે અર્ધીકરણ બે છે એ શું કરે? પૂર્ણ કરે. અને અર્ધીકરણ બે ના અંતે એ શું ઉત્પન્ન કરશે? તો કે દ્વિતીય અર્ધીકરણના અંતે, બરાબર છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમવિભાજન પ્રકારનું છે, આપણે અંડકોષ જનનની અંદર વાત કરી ગયા જ. પરિણામે શેનું નિર્માણ થાય? તો કે દ્વિતીય ધ્રુવકાય, જે નાનો કોષ હશે, અને એકકીય અંડકોષનું છે નિર્માણ થાય છે. રાઈટ, દ્વિતીય ધ્રુવકાય પણ એકકીય જ હોય છે, પરંતુ અંડકોષ છે એ મોટો અને એકકીય હશે, દ્વિતીય ધ્રુવકાય છે નાનો અને એકકીય હશે. ઓકે, તો આ દ્વિતીય અર્ધીકરણની નિપજ છે. શું? દ્વિતીય ધ્રુવકાય અને એકકીય અંડકોષ. ઓકે, ત્યારબાદ તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર, શુક્રકોષનું કોષ કેન્દ્ર પણ કેવું છે? એકકીય છે. અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર એટલે કે અંડકોષનું કોષ કેન્દ્ર પણ કેવું છે? એકકીય છે. શુક્રકોષનું કોષ કેન્દ્ર હોય એકકીય કોષ કેન્દ્ર, એને નર પ્રકોષ કેન્દ્ર પણ કહી શકાય. અને જે અંડકોષનું કોષ કેન્દ્ર હોય તેને માદા પ્રકોષ કેન્દ્ર તરીકે પણ ઓળખી શકાય. અને બંને કોષ કેન્દ્ર કેવા હોય? એકકીય હોય. અને આ બંને કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય અને તેના કારણે દ્વિકીય ફલિતાંડ છે એ દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય. એટલે કે શુક્રકોષ જ્યારે અંડકોષનું ફલન કરે, બરાબર છે, ત્યારે શેનું નિર્માણ થાય? ફલિતાંડ, અથવા તો તમે જ એને બીજું નામ આપો છો, યુગ્મનજ. શું નામ આપો છો? યુગ્મનજનું નિર્માણ થાય છે, અથવા તો એને ફલિત અંડકોષ પણ કહી શકીએ છીએ. પરંતુ આ ફલિતાંડ અને યુગ્મનજ છે એ કેવા હોય? દ્વિકીય હોય. દ્વિકીય એટલે કે 2N. રાઈટ, દ્વિકીય એટલે કે 2N. તો ટોટલ રંગસૂત્ર કેટલા હશે? તો ટોટલ રંગસૂત્ર હશે 46. ઓકે, શુક્રકોષ અને અંડકોષની અંદર રંગસૂત્ર કેટલા હોય? તો કે એ જન્યુઓ છે, અને જન્યુઓ હંમેશા એકકીય હોય, અને એકકીય હોય તો એની અંદર રંગસૂત્ર હોય 23. એટલે 23 રંગસૂત્ર શુક્રકોષના અને 23 રંગસૂત્ર
અંડકોષના બંને ભેગા મળી ફલિતાંડ યુગ્મન જ બનાવે કે જે દ્વિકીય હોય અને એની અંદર રંગસૂત્રો છે એ પાછા કેટલા હશે 46 રંગસૂત્રો હશે રાઈટ કેટલા રંગસૂત્રો હશે 46 ઓકે તો ફલન ક્રિયા દરમિયાન થતા અંડકોષોની અંદર ફેરફાર છે અહીંયા પૂર્ણ થાય પરંતુ નીટ રિલેટેડ જો અંડકોષના ફેરફારની વાત કરીએ તો કેવી રીતે અંડકોષ છે એ બીજા શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે તો એ વાત કરીએ આપણે તો આ જે આકૃતિ છે એ આકૃતિની અંદર તમને દેખાય છે કે અંડકોષ છે એ અંડકોષની ફરતે બરાબર છે શેનું આવરણ છે ઝોના પેલ્યુસિડાનું આવરણ છે શેનું આવરણ છે ઝોના પેલ્યુસિડા ઓકે અહીંયા તમને સ્પર્મ લખેલું દેખાય છે સ્પર્મ એટલે કે શુક્રકોષ એ શુક્રકોષનો અગ્રભાગ જેને આપણે શું કહીએ છીએ શુક્રાગ્ર જેને ઇંગ્લિશમાં કહેવાય એક્રોઝોમ એટલે જે લીલા રંગનું છે શું છે શુક્રાગ્ર અથવા તો એક્રોઝોમ એટલે કે શરૂઆત પહેલી જે અવસ્થા છે પહેલી અવસ્થામાં શું થાય છે તે શુક્રકોષ છે એ શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે સ્પર્મ મેક્સ કોન્ટેક્ટ વિથ એગ રાઈટ એટલે કે શુક્રકોષ અંડકોષના શું આવે છે સંપર્કમાં આવે છે એના કયા આવરણના સંપર્કમાં આવે છે તો કે ઝોના પેલ્યુસિડાના આવરણના સંપર્કમાં આવે છે ઓકે બીજી રિએક્શન શું થાય એક્રોઝોમ રિએક્ટ વિથ ધ ઝોના પેલ્યુસિડા હવે જે શુક્રાગ્ર જે છે એ શુક્રાગ્ર ઝોના પેલ્યુસિડાના આવરણ સાથે શું કરે છે જોડાય છે રિએક્ટ કરે છે કેવી રીતે રિએક્ટ કરે છે તો કે એ ભાઈ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ કયો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ હાઇલ્યુરોનિડેસ રાઈટ આપણે ઉત્સેચકની વાત કરી કયો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ હાઇલ્યુરોનિડેસ આ જે ઉત્સેચક છે એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક હાઇડ્રોલાઇટિક ઉત્સેચક એટલે કે જે હાઇલ્યુરોનિડેસ ઉત્સેચક છે ઉત્સેચકનો શું કરે છે સ્ત્રાવ કરે છે જો અહીંયા શુક્રાગ્ર છે એ શુક્રાગ્ર તૂટે છે અગ્રભાગ છે એ તૂટે છે એના કારણે જે આ પ્રવાહી છે બરાબર છે પ્રવાહી બધું ક્યાં મુક્ત થાય છે ઝોના પેલ્યુસિડાના આવરણ પર મુક્ત થાય છે રાઈટ ઓકે એ પછી જે ત્રીજી જે ઘટના છે એ ત્રીજી ઘટના શેની છે તો કે એક્રોઝોમ રિએક્ટ વિથ ધ પેરિવિટલાઇન સ્પેસ આપણે વાત કરી હતી તો કે ઝોના પેલ્યુસિડાના અંદરના આવરણની બાજુએ જે આ સ્પેસ છે બરાબર છે એ સ્પેસ શેની સ્પેસ છે પેરિવિટલાઇન સ્પેસ છે એ જે આવરણ છે રાઈટ મોટું આવરણ એ શું છે પેરિવિટલાઇન સ્પેસ છે અચ્છા એ પેરિવિટલાઇન સ્પેસ ઉપર ચોક્કસ પ્રકારના શું જોવા મળે છે તો એની અંદર આપણને ચોક્કસ પ્રકારના પ્રોટીન રિસેપ્ટર છે પ્રોટીન રિસેપ્ટર જોવા મળે છે અને એ પ્રોટીન રિસેપ્ટર ઉપર જ જે પહેલા શુક્રકોષ આવશે એ જ શુક્રકોષના હાઇલ્યુરોનિડેઝના ઉત્સેચકો તેની સાથે જોડાય છે અને તેના ફલનને તેના ઘટનાને એ પડને શું કરે છે તોડે છે રાઈટ ઓકે ચોથી ઘટના શું થાય તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન ઓફ સ્પર્મ્સ એન્ડ એગ ફ્યુઝ રાઈટ એટલે કે કોષરસપટલ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસપટલ કોનું કોષરસપટલ તો કે શુક્રકોષનું અને અંડકોષનું જે કોષરસપટલ છે એ શું થાય છે એકબીજા સાથે જોડાય છે તો અહીંયા જે પેરિવિટલાઇન સ્પેસનું જે આવરણ છે એને તોડે છે અને એના કારણે એ જે શુક્રકોષનું કોષરસપટલ એ અંડકોષના કોષરસપટલ સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે રાઈટ પાંચમી ઘટના શું થાય તો કે પાંચમી ઘટના થાય સ્પર્મ ન્યુક્લિયસ એન્ટર ઇન્ટુ ધ એગ તો જે હવે જે શુક્રકોષ હતો એ શુક્રકોષનું જે આ કોષ કેન્દ્ર હતું એટલે કે નર પ્રકોષ કેન્દ્ર સ્પર્મ ન્યુક્લિયસ રાઈટ નર પ્રકોષ કેન્દ્ર અથવા તો શુક્રકોષનું જે કોષ કેન્દ્ર છે એ શુક્રકોષનું કોષ કેન્દ્ર ક્યાં દાખલ થાય છે તો કે હવે તે અંડકોષની અંદર દાખલ થાય છે અને તેના કારણે શું થાય છે કોર્ટિકલ ગ્રેન્યુલ્સ તેના કારણે શું હોય છે એક પ્રકારની ગ્રેન્યુલ્સ અંગિકાઓ હોય નાની નાની રાઈટ કોર્ટિકલ ગ્રેન્યુલ નાની નાની પ્રકારની અંગિકાઓ હોય આ જે અંગિકાઓ છે ને એ કોની સાથે જોડાય તો કે એ છે એ પેરિવિટલાઇન સાથે જોડાય છે કોની સાથે પેરિવિટલાઇન જે લેયર છે રાઈટ વિટલાઇન લેયર એ વિટલાઇન લેયર સાથે જોડાય છે જેના કારણે શું થાય છે તો કે તેના કારણે જોડાવાના કારણે
कोर्टिकल ग्रेन्युल्स फ्यूज विथ द एग प्लाज्मा मेम्ब्रेन एटले के ए जे अंगिकाओ छे कोर्टिकल अंगिकाओ ए कोनी साथे जोड़ाय छे तो के जे अंडकोषनू कोषरस पटल छे अंडपड छे बराबर छे तेनी साथे जोड़ाय छे जेना कारणे विच रिंडर्स टू द विटलाइन लेयर इम पेनिट्रेबल टू स्पर्म जेना कारणे शुं थाय छे तो के ए एवी रीते विटलाइन लेयर मजबूत बने छे जेना कारणे बीजा कोई शुक्रकोष छे ए शुक्रकोष विटलाइन लेयर ने तोड़ी सकता नथी सुकाम कारण के एक शुक्रकोष नु कोष केंद्र अंदर ऑलरेडी दाखल थई गेलू छे बराबर छे एटले बीजो शुक्रकोष नु कोष केंद्र दाखल थई सके नहीं। अच्छा तो तमने क्यारेक प्रश्न थतो हशे के सर तो एक माता छे ई बे बाळक ने जन्म केवी रीते आपी सके बराबर छे जेने आपणे ट्विन्स तरीके ओळखीए छीए बराबर छे ए जन्म केवी रीते आपी सके आवु अमुक बाळकोने छे ई प्रश्न थतो हशे बराबर छे तो के ज्यारे नरनुं कोष केन्द्र अंदर दाखल थाय एटले ई मादाना कोष केन्द्र साथे संयोजाय आ नरनुं कोष केन्द्र आ मादानुं कोष केन्द्र ना नरनुं कोष केन्द्र बेयनुं कोष केन्द्र संयोजाय एटले शुं बेयनुं युग्मनज बनी गयुं शुं बने छे युग्मनज। हवे आ युग्मनजमांथी ज आपणुं आखे आखुं जे शरीर छे ई बने छे परंतु आ युग्मनज बनता पहेला बराबर छे आमांथी बे युग्मनज बनी जाय आ एक युग्मनज अने आ बीजुं युग्मनज કેટલા યુગ્મનજ બને બે યુગ્મનજ બને અને જો બે યુગ્મનજ બને બરાબર છે તો બે અલગ અલગ બાળકનો છે એ વિકાસ થાય છે એ બંને બાળકો માદા પણ હોઈ શકે અને નર પણ હોઈ શકે છે જેનો આધાર શુક્રકોષ પર રહે છે અને એ જે ટોપિક છે જે લિંગ નિશ્ચયનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું રાઈટ। તો આ જે ટોપિક છે એટલે કે ફલન ક્રિયા દરમિયાન અંડકોષની અંદર થતા ફેરફારો એ ટોપિક અહીંયા પૂર્ણ થાય।